આજે આપણે વાત કરવાની છે એક દીકરીના જિંદગીની વાત. તો ચાલો શરૂ કરીએ. શરૂ કરવું એ પહેલાં એક રિક્વેસ્ટ છે કે વિડીયો એન્ડ સુધી જોજો. સો લેટ્સ સ્ટાર્ટ. કેવી એક અજીબ જિંદગી જીવું છું હું, પોતાની ઓળખાણ બીજાથી મેળવું છું હું. નફરત કરવાની તાકાત નથી, પ્રેમ કરવાની ઓકાત નથી. દરેક પગથિયે જિંદગીના ખુદને બિખરતા જોઉં છું હું. શોર્ટ પહેરું તો ઓહો માલ, જીન્સ પર તો શું ફિટિંગ છે યાર. ડ્રેસ અને સાડીમાં પણ બહેનજીનો સિમ્બોલ મેળવું છું હું. આજે પૂછું છું હું તમને કે આ બેમતલબી આઝાદીનું શું કરું છું હું. ડીપી અને સ્ટેટસથી ઓળખાઉં છું હું. પતિના એહસાની કરજદાર છું હું. જવાબદારી નિભાવું છું ખુદને ભૂલીને. તો પણ પારકા ઘરની સાબિત થાઉં છું હું. ઘર ફક્ત એક દીકરો જ ચલાવી શકે. સારું રિઝલ્ટ લાવવાની અને ફેમિલીની જવાબદારી ફક્ત એક દીકરાની જ હોય છે. મેડિકલમાં ટોપ કરીને પણ સાડીનો પાલવ સરખી રીતે નાખતા શીખું છું હું. પૂછું છું હું આજે ભગવાનને કે આવી જિંદગી જીવીને શું કરું છું. દરેક ક્રિએટિવની અલગ નજર અને એ નજરમાં ગમવા ખુદને બદલતી હું. ખુદની ઓળખાણ ખબર નથી પણ બીજાની ઓળખાણ બનાવતી હું. જો ઇન્સાફની વાત હોય ને તો ફાંસીની સજા જરાક મને પણ આપજો, કારણ કે મારા અનેક સપનાઓની હત્યારણ છું. રંગોળી ઘરમાં કરાઈ શકાય પણ કોમ્પિટિશનમાં ના જવાય. સિલાઈ મશીન લઈને ઘરના પડદામાં ન્યૂ સ્ટાઈલ આપી શકાય પણ ફેશન ડિઝાઇનિંગનો કોર્સ ના કરાય. ફેમિલી ફંક્શનમાં ડાન્સ અલાઉડ છે બટ પબ્લિક પ્લેસમાં હાઈરામ ના જવાય. અરે ભાઈ, મારા ખુદના ટેલેન્ટને દરેક જગ્યાએ છુપાવું છું હું. આજે પૂછું છું હું તમને બધાને કે શું ફક્ત બીજાના કામો કરવા જ જન્મી છું હું. એક દીકરીની વાત, એક દીકરીના દિલની વાત. જો ગમે તો શેર કરવાનું ભૂલો.